નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વર્ગખંડમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને મારો ટૂંકમાં પરિચય આપીશ. મારું નામ પટેલ હનીબેન રાજેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક મહત્વ એકમ માહિતી સંચાર વિશે અભ્યાસ કરીશું, જે તે તમે શાંતિપૂર્વક સાંભળજો. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર એ આપણા જીવનમાં ઘણી બધી બાબતો, માહિતી સંચાર એટલે કે આ રોજબરોજના જીવનમાં ઘણી બધી બાબતો અને માહિતીનું આદાન પ્રદાન થાય છે. ટૂંકમાં કહીએ તો સામાન્ય રીતે માહિતી સંચાર એટલે કે પ્રત્યાયન તરીકે ઓળખાય છે. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રત્યાયનને માહિતી સંચાર તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માહિતી સંચાર વિશે અભ્યાસ કરીશું. માહિતી સંચાર એટલે કે માહિતીનું આદાન પ્રદાન કરવું અને માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી. આવો સાદો અર્થ માહિતી સંચારનો થાય છે. માહિતી સંચાર લાગણી, ગમો, અણગમો, વિચારો અને ભાવનાઓની આપલે કરે છે અને માહિતી સંચાર બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે હોય ત્યારે અસ્તિત્વમાં આવે છે. એટલે કે માહિતી સંચાર કરવા માટે બે કે તેથી વધુ વ્યક્તિઓની આવશ્યકતા રહે છે. જ્યારે વ્યક્તિ પોતાની વિચારો અને ભાવનાઓ કહેવા માટે અસ્તિત્વમાં આવે છે, માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. તેમાં બે પક્ષકારો હોય છે, એક માહિતી મોકલનાર અને બીજો માહિતી સ્વીકારનાર. જ્યારે સંદેશો મોકલનાર
જ્યારે સંદેશો મોકલનાર વ્યક્તિને યોગ્ય રીતે ઘડતર માટે સંદેશો મોકલનાર યોગ્ય ઘડતર કરશે, એટલે કે સંદેશો જે વ્યક્તિ સંદેશો મોકલનાર છે તે પોતાનો યોગ્ય રીતે ઘડતર કરશે અને તે ઘડતર માટે યોગ્ય માધ્યમની પસંદગી કરશે. યોગ્ય માધ્યમની પસંદગી કરશે એટલે જ્યારે સંદેશો જેને મળે છે તે વ્યવસ્થિત રીતે તેનું અર્થઘટન કરશે. અર્થઘટન કર્યા બાદ તેનો વ્યવસ્થિત રીતે પ્રત્યુત્તર આપશે. એટલે કે તે પ્રત્યુત્તર આપશે. આ માહિતી સંચાર એ પ્રત્યુત્તર આપશે. આ માહિતી સંચાર એ એવી વિશાળ પ્રક્રિયા છે જેમાં માહિતીનું આદાન પ્રદાન સંકળાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને પણ આવડે તે પોતાનો હાથ ઊંચો કરી પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? માહિતી સંચારમાં કેટલી વ્યક્તિઓ વચ્ચે થાય છે? માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા છે? માહિતી સંચારમાં કેટલા પક્ષકારો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માહિતી સંચાર વિશે અભ્યાસ કર્યો, તેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય છે અને માહિતી મોકલનાર માહિતી સ્વીકારનારને યોગ્ય માહિતી પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ દરમિયાન તમે જે મને સાથ સહકાર આપ્યો તે બદલ તમારો ધન્યવાદ.